તો તારીખ છે 1 નવેમ્બર 2023 અને નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે. તો આ મહિનાની અંદર કેટલા નવા નિયમો આવ્યા છે, અથવા તો કયા નિયમો બદલાયા છે, શું છે નવી અપડેટ્સ, એના વિશે વાત કરીશું આ વિડીયોમાં. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું મહેશ વાજગોર. હવે મોટે ભાગે એવું બનતું હોય છે કે જ્યારે 1 તારીખ આવે છે ત્યારે એલપીજી સિલિન્ડરોના ભાવ નક્કી થતા હોય છે. તો જે કોમર્શિયલ સિલિન્ડરો છે એની અંદર અંદાજે 100 રૂપિયાનો વધારો થયો છે. અને આમ તો તહેવારોની સિઝન છે એટલે ભાવ ઘટવા જોઈએ, પરંતુ આ વખતે પણ ઘટ્યા નથી. ગયા મહિને અને આગલા મહિને અમુકવાર થોડાક ભાવ ઘટ્યા હતા. એની સાથે વાત કરીએ પેટ્રોલ ડીઝલના ભાવ. શરૂઆતમાં એવું હતું કે મહિના 15 દિવસે જે છે પેટ્રોલના ભાવ બદલાતા હતા, પરંતુ હવે તો રોજે રોજ ભાવ બદલાય છે. પરંતુ તેમ છતાં પેટ્રોલ અને ડીઝલોના ભાવમાં કંઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. હવે જે લોકોનો બિઝનેસ છે, જે લોકો જીએસટી નંબર ધરાવે છે અને એમનો જો કારોબાર 100 કરોડથી વધારેનો છે, તો એ કિસ્સાઓમાં એમને નવેમ્બર મહિનાથી 30 દિવસની અંદર જો એમનું જે ઈ ચલણ છે જીએસટી પોર્ટલ ઉપર અપલોડ કરવું પડશે. બીએસસી એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, જ્યારે એનએસસી એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ. જ્યારે બીએસસીએ જાહેરાત કરી છે કે ડેરિવેટિવ સેગમેન્ટની અંદર જે બાઇંગ અને સેલિંગ માટેના જે ચાર્જિસ હશે ચાર્જિસમાં વધારો થશે, એટલે જે લોકો ફ્યુચર ઓપ્શન કરતા હશે એમનો થોડો ખર્ચો વધારો છે એમના ચાર્જિસ વચ્ચે નવેમ્બર મહિનાથી. એટલા માટે થઈને તમે કોઈ પણ કંપનીનું ઇન્સ્યોરન્સ ધરાવો છો તો ઇન્સ્યોરન્સ જે રેગ્યુલેટ કરે છે એ ઈડાઈ IRDAI, આના દ્વારા કહેવામાં આવ્યું છે કે દરેક ઇન્સ્યોરન્સ ધારકે પોતાનું KYC અપડેટ કરવું પડશે. KYC એટલે કે નો યોર કસ્ટમર, તમારી જે ઇન્ફોર્મેશન છે તમારે અપડેટ કરવી પડશે. અને KYC જો અપડેટ નહીં હોય તો એ નહીં ચાલે. એની સાથે હું તમને જણાવી દઉં કે આયાતની અંદર કેન્દ્ર સરકારે લેપટોપ, પર્સનલ કોમ્પ્યુટર વગેરેની અંદર અમુક જે છૂટછાટો જાહેર કરી હતી જે નવેમ્બર મહિનાથી લાગુ જ થઈ શકે છે. તો આ મહિનાની અંદર કેન્દ્ર સરકાર આની માટેના નવા નિયમો જાહેર કરી શકે છે અને કદાચ શક્ય એ પણ બની શકે છે કે લેપટોપ અથવા તો પર્સનલ કમ્પ્યુટર સસ્તા પણ થઈ શકે છે. એની સાથે એક બીજી અપડેટ છે કે આ મહિનાની અંદર અલગ અલગ તહેવારો છે એટલે અલગ અલગ વિસ્તારોની અંદર બેંકોમાં લગભગ 15 દિવસ સુધીની રજા રહી શકે છે. આ દરમિયાન ઓનલાઈન સેવાઓ ચાલુ રહેશે, ઓફલાઈન બ્રાન્ચો બંધ રહી શકે છે. આની અંદર 4 તો રવિવાર આવતા હોય છે, એની સાથે બીજો અને ચોથો શનિવાર રજા હોય છે, એની સાથે દિવાળી છે, બેસતું વર્ષ છે. ગુજરાતીઓમાં ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા તહેવારો છે, તહેવારોના કારણોથી અલગ અલગ દિવસોમાં રજાઓ રહી શકે છે. એટલા માટે તમારું જો કોઈ બેંકનું કામકાજ હોય તો એને અત્યારે જ પૂરું કરી દેજો અને કોઈ પણ રજાઓના લીધે તમને તકલીફ ન પડે એનું ખાસ ધ્યાન રાખજો. એની સાથે હું તમને જણાવી દઉં કે ગયા મહિનાની અંદર GST નું જે કલેક્શન હતું એ 1,70,000 કરોડને પાર પહોંચી ગયું છે. એક મહિનાની અંદર 1,72,000 કરોડનું કલેક્શન થયું છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું. આ તમામ એ ટેક્સ છે જે તમે ચૂકવેલા છો. તમે કોઈ પણ જાતની પ્રોડક્ટ ખરીદો છો જેની ઉપર GST લાગે છે, એમાં જે ટેક્સ ચૂકવાયો છે અને જે ટેક્સ કલેક્ટ થયો છે એ અરાઉન્ડ 1,70,000 કરોડ કરતાં પણ વધારે છે. તો આશા રાખું છું કે આપ સૌને આજની જે અપડેટ છે ખૂબ જ ગમી હશે અને આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ઉપર.